આદિવાસીઓના બંધારણીય અધિકારો જયારે સરકાર આપવા નથી માંગતી, આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે. આજે પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર, અમારા જંગલો પર છે. અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો, આ સરકારો પરથી આપણે 29મું રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું. હું ધારાસભ્ય બન્યો છું, સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું. મારી દેડિયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની દેનથી, સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું, એટલે સમાજ માટે બોલું છું. તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે, તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે. આદિવાસી સમુદાયનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ વાત હોય ત્યારે હંમેશા પોતાનો અવાજ ઉઠાવતા અને જરૂર પડે તો આંદોલન માટે મેદાને પડી જતા ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. ડેડિયાપાડાના આ ધારાસભ્યએ એક જાહેર મંચ ઉપરથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું જે સંગઠન છે એને ખુલ્લું મૂક્યું છે અને સાથે સાથે જરૂર પડશે તો ભીલ પ્રદેશ નામનું અલગ રાજ્ય બનાવવા માટે પણ લડત લડી લેવાની તેમણે તૈયારી બતાવી છે. એ વિશે વિસ્તારે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે ગઈકાલે બિરસા મુંડા જયંતિના પ્રસંગ ઉપર તેમણે જાહેર મંચ ઉપરથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામના સંગઠનની જાહેરાત કરી છે. આ સંગઠન આદિવાસીઓ માટે કઈ રીતે કામ કરશે અને કેનું અને તેનું સ્વરૂપ કેવું હશે એ વિશે સાંભળીએ ચૈતર વસાવા શું બોલ્યા. અત્યાચાર થાય કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે 100 આગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપની સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો, તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે, એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું એવી જ અપેક્ષા સાથે અમે 100 આગેવાનો આજે અહીં ભેગા થઈને, 100 યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ, એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ કિસાન મોરચા, ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે. તમામ ગામ સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને, સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો, વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું. આ સંગઠનમાં તમામ પક્ષ, પાર્ટી, તમામ ધર્મ સંપ્રદાયો, તમામ સામાજિક સંગઠનોને નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે. તો આ રીતે આદિવાસીઓના પ્રશ્નો માટે બધાને તમામ પ્રકારના ભેદભાવ ભૂલીને સંગઠિત થવા માટે તેમણે હાકલ કરી છે અને ખુદ પોતે પણ જો પાર્ટી એટલે કે તેમની આમ આદમી પાર્ટી આદિવાસી પ્રશ્નોને લઈને, આદિવાસી પ્રશ્નો ઉઠાવતા તેમને રોકશે તો આ પાર્ટીના ઝંડા અને પાટિયા પણ તેઓ ઉતારી નાખશે એવી એક મહત્વની તેમણે જાહેર મંચ ઉપરથી જાહેરાત પણ કરી દીધી છે. સાંભળીએ તેમણે શું કહ્યું. આદિવાસીઓના બંધારણીય અધિકારો જયારે સરકાર આપવા નથી માંગતી, આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે. આજે પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર, અમારા જંગલો પર છે, ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસી માં લિગ્નાઇટ નીકળે છે, નર્મદા ડેમમાં આપણે પુષ્કળ પાણી છે, જંગલ છે, છોટાઉદેપુર માં
માં રેતીની લીજો છે, યુરેનિયમ છે, અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો, આ સરકારો પરથી આપણે 29મું રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું. મારા સમાજના યુવાધનને પણ કહેવા માંગુ છું, તમારી યુવા શક્તિ, તમારું જોમ, જુસ્સો, તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો. તમે ઉઠી બેઠા બાઈકો લઈને પ્રવાસમાં નીકળવાનું, પાર્ટીઓ કરવાની, જલસા કરવાની, નાચવાની, કૂદવાની, ચામધામની યાત્રા બંધ કરી દેજો. આ વડીલોને પણ હું આગ્રહ કરું છું, આવા રખડતા છોકરાઓને ઉભા કરી દો, એમને ભણાવો, ગણાવો, એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે. જે લોકો આપણા આદિવાસી સર્ટી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું, આદિવાસીના દાખલા પર આપણને નોકરી મળી છે, આપણને શિક્ષણ મળ્યું છે, ત્યારે આદિવાસીની અસ્મિતાનો સવાલ હોય, આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય, આદિવાસીની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય, તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કંઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને ઉભો રહેશે. હું ધારાસભ્ય બન્યો છું, સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું. મારી દેડિયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની દેનથી, સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું, એટલે સમાજ માટે બોલું છું. તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે, તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે. તો આ રીતે ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એક વખત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ વિસ્તારોમાં જે આદિવાસીઓનો, આદિવાસીઓની બહુમતી જે ધરાવે છે એ વિસ્તારો છે, ત્યાંના જે પ્રશ્નો છે એને લઈને ફરી એક વખત તેમણે અવાજ ઉઠાવ્યો છે. અને આ વિસ્તારોના જે પ્રશ્નો છે આદિવાસીઓના, જળ જમીન સહિતના, એ પ્રશ્નોનો જો ઉકેલ નહીં આવે, અને ઉકેલ નહીં આવે તો જરૂર પડશે તો આ વિસ્તારો માટે અલગ ભીલ પ્રદેશ નામનું રાજ્ય બનાવવા માટે જો લડત લડવી પડશે તો એ લડત લડી લેવા માટે પણ તેમણે પૂરેપૂરી તૈયારી બતાવી દીધી છે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.